જો તમને એટીએમ માંથી પૈસા ઉપાડતા આવડતું ન હોય અને તમને કોઈ સામેથી મદદ કરવા માટે આવે તો ચેતી જજો, નહીતર તમારું એકાઉન્ટ સાફ થઈ જશે. આવું જ કંઈક બન્યું છે હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં અને પોલીસે આરોપીને પકડી પાડ્યો છે રંગે હાથે. કઈ રીતે કરતો હતો તે લોકોના એકાઉન્ટ ખાલી જોઈએ અમારા આ અહેવાલમાં. ગત 12 તારીખના રોજ હિંમતનગરના બસ સ્ટેન્ડમાં આવેલા એસબીઆઈના એટીએમમાં નવું કાર્ડ પ્રોસેસ કરવા અને પિન નંબર મેળવવા આવેલા એક શખ્સના ખાતામાંથી 6,500 રૂપિયા ઉપાડી લેવાની પોલીસ ફરિયાદ હિંમતનગરના બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી અને તે દિશામાં પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ પણ હાથ ધરી હતી. ત્યારબાદ એસઓજીની ટીમે બસ સ્ટેન્ડ ખાતે આવેલા એટીએમની ચકાસણી કરી હતી અને ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યો હતો, જે વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી અને એ જ બસ સ્ટેન્ડ એટીએમમાં વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે સીસીટીવીમાં દેખાયેલી વ્યક્તિ એટીએમ નજીક દેખાતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ગઈ તારીખ 12/19 ના રોજ હિંમતનગર એસટી બસ સ્ટેન્ડની અંદર આવેલ એસબીઆઈના એટીએમમાંથી બી ડિવિઝન પોલીસમાં જે ગુનો દાખલ થયો એ ફરિયાદીના એટીએમના પૈસા કોઈ ઈસામે છેતરપિંડી કરી ઉપાડી લીધેલ. આ બાબતે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ અને અંદર ચેક કરતા જે માણસ સીસીટીવી ફૂટેજમાં દેખાતો હતો. આમ તો આ આરોપી જે લોકોને એટીએમમાંથી રૂપિયા ઉપાડતા આવડતું ન હોય તેવા લોકોની મદદે પહોંચી જતો હતો અને પૈસા ઉપાડ્યા બાદ મિની સ્ટેટમેન્ટ કાઢી આપવાના બહાને પિન નંબર નખાવી મિની સ્ટેટમેન્ટને બદલે વિડ્રોઅલ બટન દબાવીને થોડીવાર ઊભો રહીને કાગળ ન હોવાથી પાવતી નીકળતી નથી તેમ કરીને કાર્ડ ધારકને રવાના કરીને ખાતામાં પૈસા હોય તે ઉપાડી લેતો હતો. અમુક કિસ્સામાં પિન નંબર જનરેટ કરવાનું રહી બેલેન્સ હોય તે મુજબની રકમ ભરીને પૈસા ઉપાડનાર બહાર જાય એટલે ઓકે બટન દબાવીને રૂપિયા ઉપાડી લેતો હતો. નોંધનીય છે કે અત્યાર સુધી 18 જેટલા આ પ્રકારના ગુના આરોપીએ આચર્યા છે અને 21,500 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. એ જ માણસ એસટી બસ સ્ટેન્ડની અંદર ગઈકાલે વોચ ગોઠવતા એ જ માણસ ત્યાં આવી રીતે ફરતો જ હોય એને પકડી એનું નામ પૂછતા એને મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ જે જુહાપુરા અમદાવાદમાં રહે છે અત્યારે મૂળ સાબરકાંઠા જિલ્લાના પોશીનાનો વતની છે અને છેલ્લા એક વર્ષથી એને હિંમતનગરની અંદર જુદી જુદી જગ્યાએ કુલ 18 જગ્યાએ એટીએમની અંદર જઈ જે માણસને એટીએમનો યુઝ કરતા ના આવડતું હોય એની અંદર એટીએમને યુઝ કરવામાં મદદ કરવાના વાને છેતરપિંડી કરેલા કબૂલાત કરેલ છે. લોકોની મદદના બહાને રૂપિયા ખંડેરતો આ શખ્સ હાલ તો પોલીસ રિમાન્ડ લઈને જેલના હવાલે કર્યો છે અને હજુ પણ વધુ ગુનાઓ ઉકેલાય તેવી પોલીસને શંકા છે. તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. વિમલ પટેલ, જીટીવી ન્યૂઝ, હિંમતનગર, સાબરકાંઠા.